साथ एजुकेशन चैनल मारवाड़मां હું અસ્વર તેજલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આપણે ધોરણ 9નો 10મો પાઠ ભણીએ। ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ સાહિત્ય પ્રકાર છે નિબંધ। નિબંધ પ્રકારનો પાઠ છે અને લેખક છે વિનોબા ભાવે। એમનો જન્મ 11/9/1895 ના રોજ થયેલો અને તેમનો અવસાન 15/11/1982 ના રોજ। पूरू नाम छे विनायक नरहरी भावे, विख्यात विनोबा ने नामे। रायगढ़ जिल्लाना गागुड़े गाम में तेमनो जन्म थयो हतो। तेओ आचार्यना हुलामणा नामे पण प्रसिद्ध हता। गांधीजीना अनुयायी अने भूदान चळवळना प्रणेता हता। तेओ मौलिक चिंतक अने लेखक हता। तेमणे भगवद गीतानो मराठी भाषा में अनुवाद कर्यो हतो। गीता प्रवचनों भारतनी तमाम भाषा में अनुवादित। विचार पोथी, स्थित प्रज्ञ दर्शन, मधुकर, क्रांति दर्शन, स्वराज्य शास्त्र, भूदान गंगा भाग 1-10 तेमना महत्वना पुस्तकों छे। तेमने रेमन मेक्सेस एवॉर्ड जे देश ने शांति माटे अपाय छे तथा भारत रत्न थी सम्मानित कराया हता। साहित्यकार ने भारत रत्न थी सम्मानित कराय छे जे तेओनी बहु मोटी सिद्धि गणाय। विनोबा भावे भारतीय संस्कृति की सिद्धि निबंध में संस्कृति प्रकृति अने विकृति वच्चे नो भेद तफावत उदाहरणों थी समझाव्यो छे। विकृति नो अस्वीकार अने प्रकृति ने संस्कृति नो रूप आपवानी भलामण लेखके अहीं करी छे। भारतीय संस्कृति की प्रयोगशीलता ने लेखके प्रयोगशीलता नो लेखके महिमा कर्यो छे। भारत देश नो विचार वैभव अद्भुत छे एम कही लेखके भारतीय संस्कृति की खूबीओ खूब सचोट रीते समझावी विविधता में एकता की विशेषता स्पष्ट करी छे। आपणे जोईए पाठ संस्कृति प्रकृति अने विकृति ने भारतीय संस्कृति की सिद्धि पाठ में लेखके वर्णवी छे। प्रकृति एटले सहज स्वभाव, प्रकृति एटले के आपणो कुदरती स्वभाव, संस्कृति एटले सहज स्वभाव थी ऊपर उठवू। संस्कृति एटले आपणे आपणो जे सहज स्वभाव छे तेनाथी ऊपर उठीए ते संस्कृति छे अने विकृति एटले सहज स्वभाव थी नीचे पड़वू। विकृति एटले कुदरते जे आपणने स्वभाव आप्यो छे तेनाथी नीचे पड़वू। प्रकृति वच्चे छे, नॉर्मल छे, कुदरती छे, सहज छे। आपणो प्राकृतिक स्वभाव छे ते सहज छे। माणसनी एक प्रकृति होय छे, एक संस्कृति अने एक विकृति होय छे। माणसनी अंदर आ त्रणे वस्तु समायेली छे। भूख लागे छे अने भूख लागता माणस खाय छे ते एनी प्रकृति छे। आपणने समय सवार बपोर सांज समये जे समये आपणने ભોજનની જરૂર પડે છે ત્યારે ભૂખ લાગે છે ત્યારે આપણે ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે। ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે। જમી લીધા બાદ પણ ભૂખ નથી લાગી છતાં માણસ ખાય તે એની વિકૃતિ છે અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે એટલા માટે ભગવત સ્મરણ માટે ભગવાનને યાદ કરવા માટે માણસ ખાતો નથી એ તેની સંસ્કૃતિ છે। આમ ઉપવાસ કરવો એ એક સંસ્કૃતિ છે। આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે। જો આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે। આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટી અને ભોગ ભોગવતા રહેશું તે આપણી વિકૃતિ છે। બીજાનું પડાવી લઈને ખાવું એ વિકૃતિ છે। આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે। ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી ક્યારેય સંસ્કૃતિ હોય જ ન શકે। પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ખાવી એ માણસની સંસ્કૃતિ છે। બીજાનું પડાવીને ખાવું એ હંમેશા વિકૃતિ જ છે, ભલે તે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું હોય પણ તે ક્યારેય સંસ્કૃતિ તો નથી જ। એમ છતાં પણ
આપણા શ્રમથી પેદા થયેલી વસ્તુ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, બીજાને આપીને અને વહેંચીને જ એ વસ્તુ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે, ભેદ છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈ માણસપણા તરફ આગળ વધતા જવું, એને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ અને પશુમાં અંતર છે, ભેદ છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈ જે વિકૃત છે તે પશુ છે, પશુ સમાન છે. પશુપણામાંથી નીકળતા જઈ અને માણસપણા તરફ, માનવતા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. વર્ધન એટલે વધારવું. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો આનંદ પ્રાકૃત છે અને કયો આનંદ સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે, સારા સંસ્કારો વાળો આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી, તે જેવી છે તેવી જ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી, વિકૃતિ જ હંમેશા ખરાબ છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી, તે જેવી છે તેવી જ છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે, કુદરતે તેને એવો બનાવ્યો છે. બગલો સફેદ છે પણ તેટલા જ માત્રથી આપણે તેને સારું ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. કાગડાને કાળો પણ કુદરતે બનાવ્યો છે, બગલાને સફેદ પણ કુદરતે બનાવ્યો છે, તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. આપણને જે પ્રકૃતિ મળી છે તેનાથી ઉપર ઉઠવું એટલે કે આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એટલે આ બાબત સાવધ સજાગ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોય અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. યંત્રો અપનાવવાના છે, ટેકનોલોજી અપનાવવાની છે, પણ વિકૃતિ બીજાની હોય કે આપણી હોય, વિકૃતિ તો નથી જ અપનાવવાની. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે, વિકૃતિ આપણને ન પચે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, કોઈ એક જ વસ્તુ રીત રિવાજ ચાલ્યો આવતો હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગિજ ન કરવો જોઈએ. પ્રાચીન કાળથી આપણે ત્યાં પણ ભલે જો એક જ વસ્તુ ચાલી આવતી હોય, પણ જો તે વિકૃતિ તરફ લઈ જનારી હોય તો તેનો સ્વીકાર હરગિજ ક્યારેય ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર હંમેશા વર્જ્ય તજવા યોગ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું. સ્વભાવને સ્વીકારવો, પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું એ હંમેશા નવી નવી શોધો કરતું રહેવાનું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવું જોઈએ તે ઉદાહરણ સહિત સમજાવ્યું છે. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે આપણી પ્રકૃતિ છે, પણ
मांसाहार छोड़ी सकीए ते जरूर छोड़िए, केम के ते संस्कृतिनी दिशानुं आगळनुं पगलुं छे। आपणे जो मांसाहार छोड़ी सकता होईए तो जरूर छोड़िए, केम के ते संस्कृति तरफ जवानुं आगळनुं कदम छे। खावामां संयम राखी सकीए तो जरूर राखीए, कारण के तेम करवाथी संस्कृतिनी दिशामां एटला आगळ वधीशुं। लेखकनुं मानवू छे कि विज्ञाननी जेम जेम प्रगति थती जशे, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે। વિનોબા ભાવે માને છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ નાશ પામતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે। બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું, અક્રાંતિયું એટલે કે કદી ધરાય નહીં તેવું ખાઉધરું, બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે। પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીરરચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન જ નથી। જ્યારે તેને શરીરનું આંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે એને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ। માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થુકરણ એટલે કે વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે। માણસ હંમેશા સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચે પૃથ્થુકરણ વિશ્લેષણ કરતો રહેશે, નવા પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે। આવું ભારતમાં થયું છે। અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે। આપણી ભારતીય સંસ્કૃતિ હજારો પ્રયોગોમાંથી જ પેદા થઈ છે। ભારતની સંસ્કૃતિ હંમેશા પ્રયોગશીલ રહી છે। ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો, અહીં બહુ પ્રયોગો પણ થયા અને તેના નિષ્કર્ષ પણ નીકળ્યા, તેના તારણો પણ નીકળ્યા છે અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા છે। તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી, ભક્તિની ઊંચાઈ મુખ્ય હતી। માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી છે। માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ ભગવાન તરફ ભક્તિ તરફ કેમ આગળ વધતો રહે તેની ખોજ શોધ નિરંતર હંમેશા ભારતમાં ચાલે છે। આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે। વિનોબા ભાવે કહે છે, ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે, સાધન સંપન્ન દેશ, વૈભવશાળી દેશ છે। અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ। આપણો દેશ ભારે સુજલ, જળથી ભરાયેલો અને સુફળ ફળદ્રુપ છે, પણ આપણા કરતાંય વધારે સુજળ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે। આપણો દેશ જળથી ભરેલો છે, ફળદ્રુપ છે, પણ આપણા કરતાં પણ દુનિયામાં બીજા દેશો જે ફળદ્રુપતાની બાબતમાં, સફળતાની બાબતમાં આગળ હોય એવા ઘણા દેશો હાજર છે, એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય। હા, આપણે એવો દાવો અધિકાર જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે, અહીં જે વિચાર વૈભવ આપણને મળ્યો છે તે અદ્વિતીય છે, અજોડ છે। આ હું કોઈ અભિમાનથી નથી કહેતો, જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે કોઈ પણ પક્ષપાત વગર તટસ્થતાથી અડગતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે, ભારતની વિચાર સંપદા વિચાર સંપત્તિ ખરેખર અદ્વિતીય છે। ભારતમાં વૈદિક ઋષિઓથી લઈ અને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે, કદી તૂટે નહીં તેવું અખંડ। ભારતમાં વૈદિક ઋષિઓથી લઈ અને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે,
हूँ दुनिया में बीजो कोई देश एवो नथी जोतो ज्यानी भाषा में 10,000 वर्षों थी एना ए शब्द चाली आवता होय। भारत में एना एज शब्दों 10,000 वर्ष थी चाली आवे छे। भारत में शब्द शक्ति नु जेटला ऊंडाण थी चिंतन थयु छे तेटलू बीजे क्यांय नथी थयु। भारते पोताना पुराना शब्दों ने तोड़िया नथी, नवा जरूर बनाव्या छे। साथे ज जूना शब्दों में नवा अर्थ नाखी अने तेमनो विकास पण कर्यो छे। आ शब्द परंपरा भारत में पहले थी आज सुधी अखंड तूट्या वगर चाली आवे छे अने बीजे क्यांय आवु जोवा मळतुं नथी। यास्कराचार्ये कह्युं, आपणी सनातन जूनामां जूनी छतां नित्य नूतन संस्कृति छे। नित्य रोज नवी संस्कृति छे। अपनी भीतर एक अखंड तंतु कायम छे। अपनी अंदर एक कदी खंडित न थाय एवो तातणो कायम छे। पुराणा जमानाना कोई ऋषि आजे आवे तो तेने आपणो बाह्य वेश भले जुदो देखाय पण एने आपणामां एवो कंईक अवश्य देखाशे जेने लीधे ए कही उठशे के आ मारा ज बाळको छे। अपनी भीतर कोई, अपनी अंदर कोई शाश्वत एटले के नित्य, स्निग्ध एटले सुवाड़ी, चवड़ कदी सरलता थी तूटे नहीं तेवी, कठोर मजबूत जीवतरवाड़ी एटले के जीवंत वस्तु छे जे बदलाती नथी। आ आपणुं एक अनोखू बळ छे। यास्कराचार्ये कह्युं, आपणी सनातन जूनामां जूनी छतां रोज नवी संस्कृति छे। अपनी अंदर एक कदी न तूटे तेवो तातणो कायम छे। पुराना जमानाना कोई ऋषि आजे आवे तो तेने आपणो बाह्य वेश, बहारनो परिवेश भले जुदो देखाय पण एने आपणा आपणी अंदर एवुं कंईक अवश्य देखाशे जेने लीधे कही उठशे के आ मारा ज भारतीय बाळको छे। आपणी अंदर कोई शाश्वत नित्य स्निग्ध सुवाड़ी चवळ कदी तूटे नहीं तेवी, कठोर मजबूत अने जीवतरवाड़ी जीवंत वस्तु छे जे बदलाती नथी। आ आपणो एक अनोखो बळ छे। हजारो वर्षोनो आपणो पुरातन देश छे। हजारो वर्षोनो आपणो जूनामां जूनो देश छे। ज्यारे एक पण देशनो पायो नहोतो नंખાણો ત્યારે ભારત દેશ છે એ આ ભૂમિ ઉપર મોજૂદ હતો। જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા। અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી। ખૂબ પરિવર્તનો આવ્યા છતાં અહીંની પરંપરા તો હજી અતૂટ રહી છે જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે। સ્થળ અને સમયના ભેદો તફાવતો છે છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે। અહીં કહેવાયું છે, દુર્લભમ ભારતે જન્મ। ભારત દેશ માટે એવું કહેવામાં આવે છે કે ભારતમાં જન્મ લેવો મુશ્કેલ છે। આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા। દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે। મહારાષ્ટ્રમાં જન્મ લેવો દુર્લભ છે, ગુજરાતમાં જન્મ લેવો દુર્લભ છે એવા વચનો તમને અહીં ક્યાંય નહીં મળે, પણ દુર્લભમ ભારતે જન્મ એવું આપણા પૂર્વજો કહ્યા કરતા। તુલસીદાસજી પણ કહેશે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ। ભારત ભૂમિ ખૂબ સારી છે અને અહીંના કુળમાં અહીં જન્મ લેવો ખૂબ જ સારો છે, ભલો એટલે સારો। 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે। આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી। ભારતના લોકો, ભારતનો માણસ ભારતના વખાણ કરે એ તો મોટી વાત છે, એ તો એની માતૃભૂમિ માટે કહેવાનો જ છે, પણ બહારના લોકો જ્યારે કહે તે સાચું। અસમના શંકરદેવ અને માધવદેવે પણ આ વાત કહી છે। ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો। એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે,
અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું છે। આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી બલકે પણ સંસ્કૃતિ છે। જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા એ વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ જુદી જુદી ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે। પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સદાય છે। પ્રકૃતિથી ઉપર ઉઠી અને આ સંસ્કૃતિની શોધ થઈ છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે ભારતીય સંસ્કૃતિમાંથી।